હેલો ફ્રેન્ડ્સ હવ આર યુ વેલકમ ટુ ક્લાસ ફિફ્થ ઇંગ્લિશ ઇનિટ વન સ્માઈલ પ્લીઝ પાર્ટ ટુ વિદ્યાર્થી મિત્રો આપણે પાર્ટ વનની અંદર ક્વેશ્ચન સિક્સ સુધી કરેલું હતું આજે આપણે ક્વેશ્ચન સેવન કરવાના કંસમાંથી આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પાંચથી સત સાત વાક્યોનું ચિત્રનું વર્ણન કરો વિદ્યાર્થી મિત્રો અહીંયા બ્રેકેટમાં શબ્દો આપેલા છે આ શબ્દોનો ઉપયોગ કરીને આપણે આ ગાર્ડન જે છે પાર્ક છે તેનું વર્ણન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ્યપુસ્તકનો જ્યારે વિડીયો બનાવ્યો પાર્ટ વન ટેક્સ્ટબુકનો સ્ટાન્ડર્ડ ફાઇવ સ્માઇલ પ્લીઝ પાર્ટ વન એટલે કે ટેક્સ્ટબુક્સનો ગાલા સ્વાધ્યાયપોથી સિવાયના પણ છ વિડીયો બનાવ્યા છે એમાં છઠ્ઠા વિભાગની અંદર પાર્ટ સિક્સની અંદર આ વિડીયો મેં આ ડિસ્ક્રિપ્શન તમને બતાવેલું છે પરંતુ ફરીથી તમને રિપીટ થાય એ માટે હું અહીંયા એનું વર્ણન કરું છું મેં નોટમાં લખેલું છે આ વાક્યો અને એ તમને સમજાવું છું વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે નાના નાના વાક્યો બનાવી શકીએ કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ગાર્ડન આ ગાર્ડનનું ચિત્ર છે દેર આર મેની ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન ઇન ધ ગાર્ડન બગીચામાં ઘણા બાળકો છે દેર ઇઝ અ સ્લાઇડ એન્ડ અ સ્વિંગ ઇન ધ ગાર્ડન બગીચામાં લપસણી અને ઇંચકો છે ધેર આર મેની ટ્રીઝ ઇન ધ ગાર્ડન બગીચામાં ઘણા વૃક્ષો છે અ બોય ઇઝ playing ઓન ધ સ્કેટ બોર્ડ એટલે કે સ્કેટ બોર્ડની ઉપર પેલો બાળક રમી રહ્યો છે તમે ચિત્રમાં જોઈ શકો છો સમ ચિલ્ડ્રન આર પ્લેઈંગ ફૂટબોલ કેટલાક બાળકો ફૂટબોલ રમી રહ્યા છે અ ગર્લ ઇઝ સ્કીપિંગ છોકરી દોરડા કૂદી રહી છે અ બોય ઇઝ સ્વિંગિંગ એટલે છોકરો હિંચકા ખાઈ રહ્યો છે અ બોય ઇઝ ઓન ધ સ્વિંગ બાળક આ વાક્ય લખ્યું છે કે બોય ઇઝ સ્વિંગિંગ એને બદલે તમે આ વાક્ય પણ લખી શકો છો કે અ બોય ઇઝ ધ બોય ઇઝ ઓન ધ સ્વિંગ બાળક ઇંચકા ઉપર બેઠેલો છે અથવા બે ઇંચકા ઉપર છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે આ જે આપેલા શબ્દો છે એનો ઉપયોગ કરીને વાક્યો નાના નાના બનાવી શકીએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો પેજ નંબર નાઇન જે આપણું ગાલા સ્વાધ્યાપૂત છે એમાં એક પાછું બીજું ચિત્ર આપ્યું છે એ પણ ગાર્ડનનું છે પણ એમાં જે એક્ટિવિટી થાય છે જે એક્શન્સ તમને દેખાય છે અહીંયા એ અલગ અલગ છે અહીંયા ખિસકોલી ઝુંડમાં બેઠેલી છે આ બાળક રમે છે અહીંયા આ જે પુલ છે એના નીચેથી એક આ ગાડી પસાર થઈ રહી છે આ બસ છે આ નાવડીઓ અહીંયા પાણીમાં તરે છે એ સિવાય હેલિકોપ્ટર છે આ એરોપ્લેન છે આ ટ્રેન જઈ રહી છે વૃક્ષો છે આ બાળકો ફૂટબોલ રમી રહ્યા છે આ એક બેન જે છે તે બાળકને પ્રેમમાં એટલે કે એ ગાડીમાં લઈ જઈ રહ્યા છે આ પક્ષી ઉડી રહ્યું છે આ પ્રકારનું વર્ણન છે એ વર્ણનને આપણે આ શબ્દોની મદદથી કરવાનું છે એ પણ આપણે પાઠ્યપુસ્તકનો વિડીયો બન્યો ત્યારે કર્યું હતું તો ફરીથી હું તમને નોટમાં સમજાવી દઉં છું ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ગાર્ડન એટલે આ બગીચાનું ચિત્ર છે લેડી ઇઝ વોકિંગ વિથ અ પ્રેમ એટલે બાબા ગાડી સાથે આ લેડી જે છે સ્ત્રી એ ચાલી રહી છે બોય ઇઝ પ્લેઇંગ વિથ ઇઝ ટોય car તમે હમણાં જ મેં ચિત્રમાં બતાવ્યું કે રમકડાની ગાડી સાથે પેલો બાળક રમી રહ્યો છે there is અ squirrel ઇન ધ બસ બસ એટલે ઝુંડ જે વૃક્ષો નાના નાના ઝાડના છોડવાઓનું ઝુંડ હોય છે તે વેલાઓનું ગુચ્છો એની અંદર પેલી ખિસકોલી પણ ત્યાં છે બેઠેલી છે અ પ્લેન ઇઝ ફ્લાઈંગ ઇન ધ સ્કાય આકાશમાં વિમાન ઉડી રહ્યું છે દેર ઇઝ અ હેલિકોપ્ટર ઇન ધ સ્કાય આકાશમાં હેલિકોપ્ટર છે દેર ઇઝ અ ગ્રીન કાર અંડર ધ બ્રિજ મેં તમને બતાવ્યું કે ગ્રીન કલરની કાર એ બ્રિજ એટલે કે પુલની નીચે છે દેર ઇઝ અ ટ્રેન ઇન ધ પિક્ચર પિક્ચરના ચિત્રની અંદર આપણને ટ્રેન પણ જોવા મળે છે દેર આર સમર એટલે નદીની અંદર કેટલીક બોટ હોડી પણ જોવા મળે છે દેર ઇઝ અ બસ નિયર ધ બ્રિજ બ્રિજની નજીકમાં એક બસ છે દેર ઇઝ અ બ્રાઉન બર્ડ ઇન ધ ગાર્ડન બગીચામાં એક બ્રાઉન એટલે કથ્થાઈ રંગનું એક પક્ષી પણ છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે નાના નાના વાક્યો બનાવીને વર્ણન કરી શકીએ છીએ તો એક્સ હોય સી એચ હોય એસ હોય તો આ બધા જે નામ છે એના જે છેડે એસને બદલે ઇ એસ મુકાય છે પછી અહીંયા ઘણા બધા ક્રિયા તમને જોવા દાખલ કે અહીંયા પોની વાત વાત છે તો છેડે વાય હોય તો વાયનો આઈ થશે અને પછી ઈએસ લખાય છે એવી જ રીતે અ ફેમિલી તો ફેમિલીઝ ટેબલનું ટેબલ્સ સેલ્ફનું સેલ્ફ વિદ્યાર્થી મિત્રો જો છેડે એફ કે એફી હોય જો અહીંયા આ થીપની સ્પેલિંગ પણ છે તો ત્યાં એપને બદલે વીઈ એસ લખાય છે એપ કે એફી નીકળી જાય છે અને વીઈ એસ લખાય છે સેલ્ફનું સેલ્ફ થશે ડ્રેસનું ડ્રેસીસ થશે અટરીનું ત્રીસ થશે મેનનું એમ ઇન મેન થશે ખાસ કાળજી રાખજો સ્પેલિંગ બદલાય છે ક્લાસનું ક્લાસીસ થશે લિપનું લીપ્સ થશે જુઓ વિદ્યાર્થી છેડે એપ છે એપ નીકળી જશે અને વીએસ લાગશે વીઈ એસ ઉમેરાશે અડોરનું ડોર્સ અબનાના તો બનાસ અ ફોક્સ ફોક્સિસ છેડે એક્સ છે એટલા માટે ઇ એસ લાગશે છેડે સી એચ છે અ બેન્ચ બેન્ચિસ એટલે ઈ એસ લાગે છે એન ઇંચ એમાં પણ સી એચ છે એટલે ઈ એસ લાગશે અહીંયા બસ એમાં પણ એસ છે છેલ્લે એટલે ઈ એસ લાગશે બસીસ ઇંચ ઇંચીસ બસ બસીસ થીપમાં તમને કહ્યું એ પ્રમાણે છેડે એપ છે એપ નીકળીને વીઈએસ ઉમેરાશે હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પેજ નંબર ટેન ઉપર તો ક્વેશ્ચન નાઇન અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા બહુ વચનના રૂપો આપેલા છે તમને એના આપણે એક વચનના રૂપો લખવાના છે તો અહીંયા બેબીઝ છે તો અ બેબી કરવું પડશે અહીંયા વિદ્યાર્થી મિત્રો આર્ટિકલ એ લખવો પડશે અ બેબી ત્યારબાદ નાઇફ્સ છે જુઓ અહીંયા નાઇપ છે એનું એફ કે એફી નીકળીને વીએસ થાય તમને ખ્યાલ છે એટલે વીએસ એસ એટલે તમારે એફી લખવાનું છે અ નાઇપ ત્યારબાદ બેન્ચીસ છે તો એનું અ બેન્ચ થશે સોરી વિદ્યાર્થી મિત્રો બ્રાન્ચીસ છે ડાળીઓ છે તો અ બ્રાન્ચ થશે ત્યારબાદ બોક્સિસનું અબોક્સ થશે વુમન વુમેન છે તો અ વુમેન સોરી ફ્રેન્ડ્સ આ વુમેન છે તો અ વુમન થશે ચિલ્ડ્રન છે તો અ ચાઇલ્ડ થશે તેવી જ રીતે ચેર્સ છે તો અ ચેર થશે એપલ્સનું એન એપલ થશે આર્ટિકલ એન આવશે અહીંયા અમરેલાની આગળ પણ વિદ્યાર્થી મિત્રો એન આર્ટિકલ આવશે આ રીતે એન અમરેલા ત્યારબાદ જોઈએ તો પપ્પીઝ તો તમે છેડે વાય હોય તો એનું આઈ ઇએસ થાય છે તો આઈએસ ને કાઢીને આપણે વાય લખવાનો છે અ એક્સ એક્સની આગળ એન આર્ટિકલ આવશે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ નંબર માં બ્રશિસ છે તો અ બ્રશ કારણ કે ઈએસ ને બદલે એસએચ થશે એટલે કે છે છેડે ઈએસ નીકળી જશે ફેરી અહીંયા જુઓ એક પચનમાં વાય હોય તો એનું આઈએસ થાય છે એટલે આઈ નીકળીને વાય થશે અફેરી ફરી બર્ડ્સનું એસ નીકળીને બર્ડ થશે અ બર્ડ ત્યારબાદ ગ્લાસીસનું અ ગ્લાસ થશે ઈએસ નીકળી જશે નંબર સિક્સટીનમાં પોટેટોસ એમાં ઈ નીકળશે અ પોટેટો થશે ફીટનું અ ફૂટ ફીટ એટલે પગ બે પગની વાત છે અને ફૂટ એટલે એક જ પગ ઓરેન્જમાં એન ઓરેન્જ થશે ઓરેન્જીસ છે એનું ઓરેન્જ થશે નંબર નાઇન્ટીનમાં કેન્ડલ્સ છે તો અ કેન્ડલ થશે વાઇવ્સ બહુ વચન છે એનું અ અવાઈવ થશે ટ્વેન્ટી વનમાં મંકીઝનું મંકી થશે હવે આગળ ક્વેશ્ચન ટેનમાં જોઈએ તો ધેરીજ અથવા ધેર આર વડે ખાલી ગયા પૂરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે જોવાનું છે જો અહીંયા બહુ વચન હોય તો તમારે ધેર આર લખવાનું છે અને જો એક વચન હોય તો તમારે ધેરી લખવાનું એક વચન હશે તો અહીંયા આર્ટિકલ હશે જો વિદ્યાર્થી એન એનઅમરેલા એવી જ રીતે એન ઓરેન્જ અનેસ્ટ આ બધા એક વચન છે એટલે ત્યાં ધેર જ આવશે અને બાકીના બધામાં ધેર આવશે ધેર આર બહુ વચન છે એવું કેવું ખબર પડશે ત્યાં આગળ આર્ટિકલ નહીં હોય અને અહીંયા એસ કે એસ લાગેલું હશે તો ટૂંકમાં બહુ વચનનું રૂપ હશે તો ધેર આર બર્ડ્સ ઇન ધ નેસ્ટ નંબર ટુ ધેર ઇઝ અ મંકી ઓન ધ રૂપ વાંદરો છાપરા ઉપર છે નંબર થ્રી દેર ઇઝ એન અમ્બ્રેલા બિહાઇન્ડ ધ ડોર એટલે દરવાજાની પાછળ છત્રી છે નંબર ફોર દેર આર મેની ચોકલેટ્સ ઇન ધ બોક્સ તો બોક્સમાં ઘણી બધી ચોકલેટ છે નંબર ફાઈવ દેર આર ફોર બલૂન્સ ઇન માય હેન્ડ ચાર ફુગ્ગા મારા હાથમાં છે નંબર સિક્સ દેર ઇઝ એન ઓરેન્જ ઇન ધ બેગ બેગમાં એક ઓરેન્જ છે નારંગી છે નંબર સેવન દેર ઇઝ અ નેસ્ટ ઇન ધ ટ્રી ઝાડમાં એક માળો છે નંબર એટ ધેર આર ડીસ ઇઝ ઓન ધ ટેબલ તો ટેબલ ઉપર ડીશ છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઇઝ ધેર કે આર ધેર સેમ એજ રીતે છે અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો ધેર પછી ઇઝ કે આર હતું તો અહીંયા પ્રશ્નાર્થ વાક્યો છે એટલા માટે ધેર ઇઝની જગ્યાએ આપણે ઇઝ ધેર લખવાનું છે ટૂંકમાં અહીંયા જો બહુ વચનનું રૂપ હોય તમારે આર ધેર લખવાનું છે અને આ રીતે એક વચન હોય તો ઇઝ ધેર લખવાનું છે ચાલો આપણે વાંચીએ એટલે તમને ખ્યાલ આવે નંબર વન આર ધેર ડગ્સ ઇન ધ પોન્ડ તળાવમાં બતક છે નંબર ટુ આર ધેર વુમેન ઇન ધી શોપ દુકાનમાં સ્ત્રીઓ છે જો વિદ્યાર્થી મિત્રો વુમેન સ્ત્રીઓ બહુ વચન છે એટલે આર ધેર આવ્યું છે નંબર થ્રી ઇઝ ધેર અ બેન્ચ ઇન ધ ગાર્ડન બગીચામાં બેન્ચ છે પાટલી છે તો અ બેન્ચ છે એટલા માટે આપણે ઇઝ ધેર મૂક્યું ઇઝ ધેર એન એપલ ઇન ધ બાસ્કેટ બાસ્કેટમાં એક સફરજન છે વિદ્યાર્થી મિત્રો ઇઝ ધેર આવ્યું મને કેમ ખબર પડી કારણ કે અહીંયા એન એપલ છે એક વચન છે નંબર ફાઇવ આર ધેર મેની ગર્લ્સ ઇન ધ હોલ હોલમાં ઘણી બધી છોકરીઓ છે તો મેની ગર્લ્સ અહીંયા ગર્લ્સ છે એટલા માટે આર ધેર લખેલું છે નંબર સિક્સ આર ધેર કાઉઝ અંડર ધ ટ્રી ઝાડની નીચે ઘણી બધી ગાયો છે આપણે સમજવા માટે હું તમને કહું છું તો ઝાડની નીચે ગાયો છે તો અહીંયા આરધેર મૂક્યું છે તે જ રીતે નંબર સેવનમાં આર ધેર બુક્સ ઇન યોર હેન્ડ તમારા હાથમાં ચોપડીઓ છે તો બુક્સ બહુ વચન છે એટલે આરધેર આવ્યું છે નંબર એઇટમાં ઇઝ ધેર એન ઇરેઝર ઇન ધ બોક્સ બોક્સમાં ઇરેઝર છે અથવા શું બોક્સમાં ઇરેઝર છે તો એન ઇરેઝર છે એટલા માટે ઇઝ ધેર આવ્યું છે હવે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર ટ્વેલ્વ આપેલા વાક્યને પ્રશ્ન વાક્યમાં ફેરવીને લખો અને તેના યસ કે નવમાં ઉત્તર લખો સૌથી પહેલાં આપણે ઉદાહરણ સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો કે આપણે કરવાનું શું છે તો આપણે પ્રશ્નાર્થ વાક્ય જે બનાવવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉદાહરણ જુઓ ધેર ઇઝ અ કેટ ઓન ધ ચેર તમારે કશું જ નથી કરવાનું માત્ર આ ઈજ અહીંયા છે એ ઈજને ઉઠાવીને આગળ મૂકવાનું છે ઇજનો આઈ કેપિટલ કરવાનો છે ધેરને બીજા નંબર પર મૂકવાનું છે બાકી બધું જ એમના એમ લખવાનું છે અને પાછળ ક્વેશ્ચન માર્ક તો ઈજ અહીંયા મૂક્યું છે ધેર અહીંયા ધેરનો ટી નાનો કરવાનો અને નો આઈ કેપિટલ ઇઝ ધેર અ કેટ ઓન ધ ચેર શું બિલાડી ખુરશી ઉપર છે જવાબ યસમાં આપવાનો છે યસ ધેર ઇજ અહીંયા જો ઈજ હોય તો ધેર ઇજ લખવાનું છે જો આર હોય તો ધેર આર લખવાનું છે નવમાં જવાબ આપો તો નો ધેર ઇઝન્ટ અહીંયા ધેર ઇઝ તો વિદ્યાર્થી મિત્રો આપણે યસમાં લખ્યું જ હોય છે પાછળ અહીંયા નોટ ઉમેરવાનું છે ઇઝન્ટ લખેલું છે શોર્ટ પણ તેવી જ રીતે બીજું વાક્ય જોઈએ ધેર ધેરહારવાળું તો નંબર ટુમાં ધેર આર એપલ્સ ઇન ધ બાસ્કેટ તો બાસ્કેટમાં સફરજન છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આરને ઉઠાવીને આગળ મૂકશું એ કેપિટલ અને ટીને ઉઠાવીને બીજા નંબરમાં મૂકશું તે ટૂંકમાં ધેર અને આરની જગ્યા આપણે અરસપરસ પરસ એટલા બદલી કરીશું અને જે નામમાં અહીંયા ટી કેપિટલ છે તે સ્મોલ બનાવશું આર ધેર એપલ્સ ઇન ધ બાસ્કેટ યસ ધેર આર નો ધેર આરઅન હવે આપણે વાક્યો ધીરે ધીરે કરીએ ધેર આર થ્રી ગર્લ્સ ઓન ધ સ્ટેજ તો અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો આર અહીંયા મૂકવાનો ને ધેર અહીંયા મૂકવાનો બીજો કોઈ ફેરફાર નથી આર ધેર થ્રી ગર્લ્સ ઓન ધ સ્ટેજ શું સ્ટેજ ઉપર ત્રણ છોકરીઓ છે પાછળ પ્રશ્નાર્થીને મૂકવાનું બોલવાનું નથી યસ ધેર આર અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો આર ધેર છે એટલે અહીંયા ધેર આર આવશે નો ધેર આર અહીંયા ધેર આર તો તમારે લખવાનું છે ને પછી એન્ટી ઉમેરવાનું છે આને આર નોટ વંચાય સંપૂર્ણ રીતે ફૂલ ફોર્મમાં પણ અહીંયા સંક્ષિપ્ત રીતે આપણે વાંચીએ તો આર અંટ લખાય છે આ આર નોટનું ટૂંકુ રૂપ છે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા જઈને ઉઠી આપણે આગળ મૂક્યું ધેરને અહીંયા એટલે ઇઝ ધેર એન અમરેલા ઓન ધ બેન્ચ શું બેન્ચ ઉપર છત્રી છે પાછળ પ્રશ્નાર્ચિન્ન છે વિદ્યાર્થી મિત્રો યસ ધેર ઇઝ જોઈ શકો છો નો ધેર ઇઝ અન્ટ ઇઝ પછી નોટ મૂકી છે નંબર થ્રી ધેર ઇઝ અ કાવ અંડર અ ટ્રી તો એજને આપણે અહીંયા ધેરને અહીંયા મૂક્યું છે ઇઝ ધેર અ કાવ અંડર ધ ટ્રી પાછળ ક્વેશ્ચન માર્ક યસ ધેર ઇઝ નો ધેર ઇઝન્ટ વિદ્યાર્થી મિત્રો અહીંયા કાળજી રાખવાની છે જો અહીંયા ધેર ઇઝ છે તો તમારે અહીંયા ધેર ઇજ મૂકવાનું છે જો ધેર આર હોય આ રીતે તો તમારે ધેર આર મૂકવાનું છે અને નોમાં આગળ નો કરીને ધેર આરઅન્ટ કરવાનું છે અને જો ઇજ હોય તો નો ધેર ઇઝન્ટ કરવાનું છે નંબર ફોર There are five tomatoes in the bag. Are there five tomatoes in the bag? Yes, there are. No, there aren't. Number five. There is an orange in the dish. Is there an orange in the dish? Question mark. Yes, there is. No, there isn't. Number six. There are fruits in the soap. તો આરને આપણે આગળ લાવશું ધેરને પાછળ લઈશું આર ધેર ફ્રૂટ્સ ઇન ધ શોપ ક્વેશ્ચન માર્ક આવશે વિદ્યાર્થી મિત્રો યસ ધેર આર નો ધેર આરન્ટ નંબર સેવન ધેર આર મેંગોઝ ઇન ધ બોક્સ તો આર આગળ ધેર બીજા નંબરમાં આર ધેર મેંગોઝ ઇન ધ બોક્સ તો યસ ધેર આર નો ધેર આરન્ટ નંબર એટ ધેર ઇઝ અ કેલેન્ડર ઓન ધ વોલ તો ઇઝ ધેર અ કેલેન્ડર ઓન ધ વોલ વિદ્યાર્થી મિત્રો ઈજને આપણે આગળ લાવ્યા દેરને પાછળ લઈ ગયા યસ ધેર ઇઝ નો દેર ઇઝન્ટ વિદ્યાર્થી મિત્રો આપણે પેજ નંબર ટ્વેલ્વ ઉપર છીએ માય ફ્રેન્ડ પર પાંચથી સાત વાક્યો લખો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે એટલે મેં માત્ર શોર્ટમાં જ લખ્યું છે આ જ વસ્તુનો વિડીયો તમને હું ટૂંક સમયમાં બનાવીને આપીશ માય ફ્રેન્ડ સ્ટાન્ડર્ડ ફાઇવ એવું એનું હેડિંગ હશે એસે રાઇટિંગ તરીકે પણ તમને આપીશ અહીંયા પાંચ સાત વાક્યો લખવાના છે એટલે સ્વાધ્યાયપૂર્તિ માટે આટલા ઇનઅ છે તો માય ફ્રેન્ડ્સ નેમ ઇઝ રીટા અહીંયા તમે તમારા મિત્રનું નામ લખી શકો છો શી ઇઝ વેરી બ્યુટિફુલ વિદ્યાર્થી મિત્રો અહીંયા આ છોકરી માટે મેં નિબંધ લખેલો છે મારી મિત્ર એક છોકરી છે એટલે મેં શી લખ્યું છે જો તમારો મિત્ર છોકરો હોય તો તમારે અહીંયા શીને બદલે હી લખવાનું છે શી ઇઝ વેરી બ્યુટિફુલ શી સ્ટડીઝ ઇન સ્ટાન્ડર્ડ અથવા ક્લાસ ફિફ્થ શી ઇઝ વેરી એક્ટિવ ગર્લ શી ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ શી વેર્સ ગુડ ડ્રેસીસ સારા ડ્રેસ પહેરે છે સી લુક્સ વેરી ફાઇન એ ખૂબ સુંદર દેખાય છે સરસ છે સી કમ સ્કૂલ વિથ મી મારી સાથે શાળાએ આવે છે આ ફૂલ સ્ટોપ નથી વિદ્યાર્થી મિત્રો અહીંયા છે વી ઓલવેઝ ગો ટુ સ્કૂલ ટુગેધર મેં દરરોજ શાળાએ સાથે જઈએ છીએ વી ઇટ અવર લંચ ટુગેધર અમે સાથે નાસ્તો કરીએ છીએ વી પ્લેઝ ગેમ્સ ટુગેધર અમે સાથે રમતો રમીએ છીએ લાઇક માય ફ્રેન્ડ વેરી મચ મને મારા મિત્ર મારો મિત્ર ખૂબ ગમે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા માત્ર પાંચથી સાત વાક્યો લખવાના છે એટલા માટે મેં ટૂંકમાં લખ્યા છે આનું ડિટેલમાં તમને જો વિડીયો જોઈએ એસે રાઇટિંગ જોઈએ તો તમારે મારે આગળના વિડીયો તમારે જોવા પડશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન આપણે ટેક્સ્ટબુકમાં કરી ચૂક્યા છીએ તો પણ ફરીથી કરીએ છીએ અહીંયા કે અહીંયા આપણે એક વચનના શબ્દો લખવાના છે તમારા વર્ગમાંની વસ્તુઓની યાદી કરો અને આપેલા પુષ્ટકમાં યોગ્ય કલમો લખો વિદ્યાર્થી મિત્રો એક વચન એમ બહુવચનનો ભાવ તમને ખબર પડે એટલા માટે છે અહીંયા તમે તમારી રીતે તમારા વર્ગની જે પણ વસ્તુઓ છે એ એક વચનવાળી અને વચનવાળી લખી શકો છો જરૂરી નથી કે આ જ વસ્તુઓ લખવી તો અહીંયા એક વચનમાં આપણે ટેબલ ચેર બોર્ડ પેન અને ડોર લખી શકીએ તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો આ બધી વસ્તુઓ એક વચનમાં છે અહીંયા તમે ફેન્સ વિન્ડોઝ ચાર્ટ્સ બેન્ચીસ બુક્સ આ સિવાય તમારા ક્લાસની અંદર જો કબબોર્ડ્સ હોય બે ત્રણ તો કબબોર્ડ્સ ટ્યુબલાઇટ્સ આ રીતે વધારાનું તમે લખી શકો છો સ્પીકર્સ હોય તો તે લખી શકો છો હવે ક્વેશ્ચન ટુ તમને ક્યારે આનંદ થાય છે અથવા તમે ક્યારે ખુશ થાવ છો તે વિશે ત્રણ વાક્યો લખો વિદ્યાર્થી મિત્રો તમે કોની પાસે હોય છો આનંદ થાય છે ક્યારે થાય છે એ બધું ડિટેલમાં તમને બુક્સમાં સમજાવ્યું છે પરંતુ અહીંયા માત્ર એક જ પ્રશ્ન છે કે તમે ક્યારે ખુશ થાવ છો તો એ સમયના વિઝન જે રીઝન છે તે હું તમને અહીંયા બતાવું છું આઈ બીકમ હેપ્પી ઓન માય બર્થડે મારા જન્મદિવસના દિવસે હું ખુશ થાવું છું આઈ બીકમ હેપી એટ મેરેજ પાર્ટી જ્યારે હું મેરેજ પાર્ટીમાં હોઉં છું ત્યારે મને ખુશી મળે છે આઈ બીકમ હેપી એટ ફેર હું જ્યારે મેળામાં હોઉં આનંદ મેળવવા ત્યારે પણ મને ખુશી થાય છે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાયપૂર્તિના બે વિડીયો બનાવ્યા છે પાર્ટ વન અને પાર્ટ ટુ તો આ પાર્ટ ટુ હતો હવે અહીંયા સ્વાધ્યાયપૂર્તિનું યુનિટ વન આપણું પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો તમને જો મારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમારા બીજા મિત્રો પણ આનો ફાયદો લઈ શકે ગુડ બાય ફ્રેન્ડ્સ